સુરતમાં ઇવેજ ફાઉન્ડેશનના સ્થાપક દ્વારા 15 જૂનથી 15 ઓગસ્ટ સુધીના 2 મહિનામાં 11,111થી વધારે વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. 2 મહિનામાં આટલા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ તેમજ યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડે રેકોર્ડ બુકમાં ઇવેજ ફાઉન્ડેશનના સ્થાપકનું નામ નોંધ્યું છે. આ અંગેની માહિતી આપતા ઇવેજ ફાઉન્ડેશનના સ્થાપક સતીશભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે ગત 15 જૂનથી 15 ઓગસ્ટ સુધીના ટૂંકા ગાળામાં એટલે કે 2 મહિનામાં 11,111થી વધારે વૃક્ષ વાવીને 4 સિદ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે હંમેશા પોતાના વક્તવ્યમાં આ બાબતે સૂચનો આપે છે. ત્યારે કોરોનાકાળ દરમિયાન ઓક્સિજન બાબતે વિશ્વભરમાં વૃક્ષોના વાવેતર અને જતન માટેની બાબત સૌથી આગળ ઉભરીને આવી છે અને વાતાવરણ બચાવવું અને વૃક્ષોનું વાવેતર કરવું એ આપણી પહેલી ફરજ છે. આ વર્ષે ઇમેજ ફાઉન્ડેશન સાથે યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ્સના ડિરેક્ટર અશ્વિનભાઈ સુદાણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 11,111 વૃક્ષોના વાવેતર અને જતન માટે સંકલ્પબદ્ધ થયા હતા. અમે 2 મહિનામાં જ આ વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને આ વૃક્ષારોપણને લઈ અમને 4 વર્લ્ડ રેકોર્ડ એનાયત થયા છે. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ઇવેસ ફાઉન્ડેશનના અન્ય કાર્યો તેને પ્રોજેક્ટની વાત કરતા સતીશભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે અમારા દ્વારા ગરીબ પરિવારોને આર્થિક તેમજ રાશન સુવિધા પૂરી પાડવામાં આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને વિદ્યા સહાય પૂરી પાડવાની પણ કામગીરી કરાઈ છે. મારી કંપની દ્વારા, મારી ટીમ દ્વારા 11,111 વૃક્ષોનું રોપણ કરીને આજે 4 એવોર્ડ અમને પ્રાપ્ત થયા છે. એ બદલ મને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ આભારી છું. સાથે સાથે મને ગૌરવ અનુભવું છું કે હું સુરત શહેરને જેમ સુરત ક્લીન સિટી, દેશમાં સુરત ક્લીન સિટી નંબર 1 આવ્યું છે, એમ ટૂંકા સમયમાં દેશની અંદર પર્યાવરણમાં પણ નંબર 1 આવી શકે એ બદલ હું મારી ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વૃક્ષારોપણનો કાર્યક્રમ એટલા માટે અમને વિચાર્યો કે અમે એક આર્ટિકલ જ્યારે હું વાંચતો હતો, એ આર્ટિકલની અંદર આવનારી પેઢીઓ અને આજની જનરેશન આવનારી પેઢીઓ માટે ધન દોલતના વારસાઓ આપવા માટે કામ કરતી હોય છે, પણ મેં આવનારી પેઢીઓ માટે વૃક્ષારોપણનું જતન કરીને વૃક્ષો મોટા થાય એ આર્ટિકલ પરથી મને વિચાર આવ્યો કે મારે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા જોઈએ. આ વૃક્ષારોપણના કાર્યક્રમ મેં મારી ટીમ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર 11,111 થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને જતન કર્યું છે.